ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં બીઓ સબ્જેક્ટમાં આપણે પાઠ 8 છે નાણાકીય સંચાલન, જે આપણે અભ્યાસ કરતા હતા એમાં આપણે સૌ પ્રથમ જોયું કે નાણાકીય સંચાલન છે એનું મહત્વ શું છે, એની વ્યાખ્યા શું છે. નાણાકીય સંચાલનની આપણે વ્યાખ્યા જોઈ હતી કે આપણે જરૂર પડે છે ત્યારે આપણે નાણાં મેળવવાની એક વ્યવસ્થા કરવી પડે છે. કારણ કે આપણે ખબર નથી હોતી કે બધી જગ્યાએથી આપણને નાણાં કઈ રીતે મળશે, કેટલા નાણાંની જરૂર પડશે, આ બધાનું આપણે પહેલાં સંચાલન કરવું પડે છે. એની લાક્ષણિકતા કઈ કઈ છે, બરાબર, એના હેતુઓ ક્યાં છે. એક તો નફો મેળવવાનો અને સંપત્તિના મહત્તિકરણ કરવાનો. એના પછીનો આપણે ટોપિક જોઈએ કે નાણાકીય સંચાલન છે એનું મૂડી માળખું કેવું છે, જે ટોપિક છે 8.3, જે આજે આપણે ભણશું. એમાં એની તમને ખ્યાલ આપેલી છે અને એની વ્યાખ્યા આપેલી છે. તો મૂડીની જરૂરિયાતો અંદાજ એટલે કે મૂડીકરણનો પ્રશ્ન. જ્યારે આપણને મૂડીની જરૂરિયાતનો અંદાજ લગાડી છે, આપણને કેટલી મૂડીની કંપનીમાં છે કે ધંધામાં જરૂર પડશે એનો અંદાજ લગાવવો એટલે કે મૂડીકરણનો પ્રશ્ન. આપણે અંદાજ લગાડીએ છીએ ત્યારે જ આપણને ખબર પડે છે કે મૂડી છે એની જરૂરિયાત વધશે કે જે એટલી જ રહેશે, ત્યારે જ મૂડીનો પ્રશ્ન ઉદ્ભવે છે. મૂડીના પ્રાપ્તિસ્થાનો નક્કી કરવા એટલે મૂડી માળખાનો પ્રશ્ન, કે મૂડીના પ્રાપ્તિસ્થાનો એટલે કે આપણને મૂડી ક્યાંથી પ્રાપ્ત થશે એ નક્કી કરવા. કંપની જુદા જુદા પ્રાપ્તિસ્થાનોમાંથી જરૂરી મૂડી ભંડોળ મેળવે છે. કંપની વિવિધ પ્રકારની જામીનગીરીઓ કઈ કઈ, તો કે ઇક્વિટી શેર બારે પાડી, પ્રેફરન્સ શેર છે, ડિબેન્ચર છે, બોન્ડ છે, આવા બધી બારે પાડીને છે મૂડીની પ્રાપ્તિ કરી લેતી હોય છે. વિવિધ પ્રકારની જામીનગીરીઓ કેટલા પ્રમાણમાં બહાર પાડવી એ અંગેના નિર્ણયો જે લે છે સંચાલક લે છે, નાણાકીય સંચાલક જે હોય એ લેવાનો હોય છે. ગમે વ્યક્તિ છે કંપનીની એ આવા નાણાકીય નિર્ણયો લઈ શકતી નથી. મૂડી માળખું એટલે મૂડી પ્રાપ્તિના જુદા જુદા સ્થાનો, જેવા કે ઇક્વિટી શેર છે, પ્રેફરન્સ શેર છે, ડિબેન્ચર છે, અનામતો છે, લોન ભંડોળનું મિશ્રણ છે, એ બધાને આપણે મૂડીના પ્રાપ્તિસ્થાનો કહીએ છીએ, કે જે પ્રાપ્તિસ્થાનમાંથી આપણે મૂડી મેળવી શકીએ છીએ. આ સંદર્ભમાં ગેસ્ટનબર્ગના જણાવ્યા મુજબ જામીનગીરીઓના પ્રકાર અંગેના નિર્ણયો કંપનીના મૂડી માળખાના પ્રતિબિંબિત થાય છે, એટલે કે એના જેવું જ હોય છે. હવે આપણે એની એક વ્યાખ્યા જોઈએ. સરળ શબ્દોમાં મૂડી માળખું એટલે કંપનીએ તેની જરૂરી મૂડી ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિસ્થાનોનું મિશ્રણ, એટલે કે જેટલી એને મૂડીની જરૂરિયાત છે એ એની જરૂરિયાત પૂરી કરવા માટે એ કઈ રીતેનો પ્રાપ્તિસ્થાનનો ઉપયોગ કરીને એ મૂડી ભેગી કરે છે, કે ઇક્વિટી શેર બારે પાડીને કરે છે, પ્રેફરન્સ શેર બારે પાડે છે, કે ડિબેન્ચર પર બારે પાડતી હોય, બોન્ડ આપતી હોય, આવા બધા જે મૂડી પ્રાપ્તિના સ્થાનો છે અને બારે પાડીને એ જે મૂડી મેળવવાની જે એક પ્રક્રિયા છે એ બધાનું એ મિશ્રણ કરે છે, જેને આપણે મૂડી માળખું કહીએ છીએ. હોગલેન્ડના જણાવ્યા મુજબ મૂડી માળખું એટલે નાણાં ઊભા કરવા માટે કંપનીએ બહાર પાડેલી જામીનગીરીઓ અને ઉપયોગમાં લીધેલા વિવિધ પ્રાપ્તિસ્થાનોના વિસ્તાર તથા તેની વચ્ચેનું એક પ્રમાણ, એટલે કે જેટલી જામીનગીરી બારે પાડે છે એને આપણે કઈ રીતે ઉપયોગમાં લઈએ છીએ, એ કઈ રીતે બારે પાડે છે, એ બેયનું જે મિશ્રણ છે એ બેયનું પ્રમાણ છે જેને આપણે મૂડી માળખા તરીકે ઓળખીએ છીએ. એના પછી છે કે આ મૂડી માળખાની લાક્ષણિકતા કઈ છે, આપણે કઈ રીતે એને જાણી શકાય છે. પહેલું છે એનું સરળતા. ઓછામાં ઓછા પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવામાં આવે તો વહીવટી દ્રષ્ટિએ મૂડી માળખું છે એ સરળ બને છે. એની નફાકારકતા કેવી હોય, તો કે કંપનીનો નફો ઇષ્ટતમ રહે તે રીતે મૂડી માળખાની યોજના હોવી જોઈએ, એટલે કે વધારે ને વધારેમાં કંપનીનો ઇષ્ટતમ નફો એમાં રહેલો હોવો જ જોઈએ. નાણાંની પ્રાપ્યતા. મૂડી માળખામાં વિવિધ પ્રાપ્તિઓનું સંયોજન એવી રીતે કરવું જોઈએ કે જેથી પર્યાપ્ત નાણાં છે, એટલે કે જેટલા નાણાં આપણે રોકાયા હોય એ આપણને પર્યાપ્ત એટલે કે પાછા પણ પ્રાપ્ત થઈ શકે. એના પછીનું ચોથું છે પરિવર્તનશીલતા. કંપનીનું મૂડી માળખું પરિવર્તનશીલ હોવું જોઈએ, જેથી બદલાતા સંજોગોમાં એમાં આપણે ફેરફાર કરી શકાય. જડ ન હોવું જોઈએ, કે અત્યારે ટેકનોલોજીનો યુગ છે તો તમે કંપનીમાં નિયમો બધા જૂનવાણી રાખો, આધુનિક સમયના મુજબ નિયમો ન રાખો, એમાં કંઈ પરિવર્તન ના લઈ આવો તો એનું મૂડી માળખું છે એ યોગ્ય રીતે સફળ થતું નથી. જેમ પરિવર્તન આવે છે, જેમ સમય બદલાય છે, એવી રીતે એનું માળખું પણ એવા સંજોગોમાં બદલાવવું જોઈએ. એના પછી છે પાંચમું કરકસર. મૂડી માળખામાં વિવિધ પ્રાપ્તિસ્થાનોનું સંયોજન એ રીતે થવું જોઈએ કે જેથી મૂડીની પડતર લઘુત્તમ થાય. એ જે પ્રાપ્તિસ્થાનો બહાર પાડે છે, જેનો એ પ્રાપ્તિસ્થાનોનો ઉપયોગ કરે છે, એનું સંયોજન એટલે કે એને એવી રીતે ગોઠવવું જોઈએ કે મૂડીની પડતર છે એટલે કે એનું
વેસ્ટ જે જતું હોય એ ઓછામાં ઓછું જાય. હવે વેસ્ટ ઓછું જાય એટલે એનું નફાનું પ્રમાણ પણ વધી જાય છે, એટલા માટે વેસ્ટ ઓછું જવું જોઈએ, પડતર ઓછું થાય. એના પછી છે સમતુલા. માલિકીની મૂડી અને ઉછીની મૂડી વચ્ચે યોગ્ય સમતુલા જળવવી જોઈએ. ઉછીની મૂડી એટલે કે કોઈ પાસેથી આપણે લીધેલી હોય, અને માલિકીની એટલે કે પોતાની જે મૂડી રહેલી હોય છે એ બે વચ્ચે સમતુલા હોવી જોઈએ. એના પછી છે તરલતા. જવાબદારી કે દેવાની ચૂકવણી સમયસર થઈ શકે તે પ્રકારની જોગવાઈ મૂડી માળખામાં હોવી જોઈએ. આકર્ષણ. વિવિધ પ્રકારના રોકાણકારોને રોકાણ કરવા માટે છે આકર્ષે તેવું એનું માળખું હોવું જોઈએ, કે કોઈ પણ વ્યક્તિ છે એમાં આકર્ષણ થઈ શકે અને એ મૂડીનું રોકાણ એમાં કરી શકે. એના પછી છે સદ્ધરતા. ઉછીની મૂડીનું પ્રમાણ એટલું વધુ ન રાખવું જોઈએ કે જેથી વ્યાજનો બોજ સહન ન થાય અને નાદારીનું જોખમ છે ઊભું થાય. એનું જે ઉછીની મૂડી લે છે એનું પ્રમાણ એટલે કે એટલી બધી પણ મૂડી કોઈ પાસેથી પ્રાપ્ત ન કરી લેવી જોઈએ કે જેથી એને પરત કરવાનો સમય આવે અને આપણે પરત ન કરી શકીએ અને આપણે છે એ જોખમ ઊભું થાય, એટલે કે એની સદ્ધરતા પણ વ્યવસ્થિત હોવી જોઈએ. તો આ હાથે 9 પોઈન્ટ હતા એની લાક્ષણિકતાઓ. તો એના પછી છે કે જે આપણે મૂડી માળખું કહીએ છીએ એના પ્રકારો કેટલા છે. તો તમને આમાં ખાલી નામ જ આપ્યા છે કે મૂડી માળખું છે એના પ્રાપ્તિસ્થાનો છે, ક્યાંથી મૂડી ભેગી કરવામાં આવે છે, એના નામ શું છે. તો પહેલું છે માત્ર ઇક્વિટી શેરનું મૂડી માળખું, એટલે કે ખાલી ઇક્વિટી શેર પાડીને મૂડી પ્રાપ્ત કરે છે. બીજું માળખું પ્રકાર છે ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેરનું, એટલે કે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર બે સાથે બારે પાડીને મૂડી પ્રાપ્ત કરે. ત્રીજું છે ઇક્વિટી શેર સાથે ડિબેન્ચરનું, એટલે કે એ બે ઇક્વિટી અને ડિબેન્ચર બારે પાડીને છે એના પ્રાપ્ત કરે છે. અને છેલ્લું છે ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનું માળખું, એટલે કે ત્રણેય ત્રણ વસ્તુ એ બારે પાડીને પોતાને જે પ્રાપ્ત કરવાના છે નાણાં એ મેળવી લે છે. તો આ ચાર પ્રકાર છે એ માત્ર એમાં તમને નામ જ આપેલા છે, એમાં કોઈ ડિટેલ નથી. એના પછી છે મૂડી માળખાને અસર કરતા પરિબળો, એટલે આ મૂડી માળખું છે આપણે એના દ્વારા આપણે નાણાં પ્રાપ્ત કરીએ છીએ તો એને ક્યાં ક્યાં પરિબળો અસર કરે છે. તો પહેલું છે આંતરિક પરિબળો અને બીજું છે બાહ્ય પરિબળો. આંતરિક એટલે કે ધંધાની અંદર રહેલા પરિબળો એ પણ મૂડી માળખાને અસર કરતા હોય છે ક્યારેક ક્યારેક. બાહ્ય પરિબળો એટલે કે ધંધાની બહારના કોઈ પરિબળ છે એ પણ ધંધાને એની મૂડીને ક્યાંક ને ક્યાંક અસર કરતા હોય છે. તો આ પરિબળો છે એ હવે આપણે ડિટેલમાં જોઈએ. એમાં પહેલું છે આંતરિક પરિબળો એટલે કે ધંધાની અંદરના રહેલા પરિબળો. એમાં પહેલું છે ધંધાનો પ્રકાર. ઉત્પાદન કરતા વિશાળ ઔદ્યોગિક એકમોમાં કાયમી મૂડીની જરૂરિયાત છે વધારે હોય છે, કારણ કે ધંધો પણ લાંબા ગાળા સમય સુધી ચાલુ જ રહેવાનો હોય છે, એટલે કે એને કાયમી મૂડી લાંબા સમય સુધી ટકી શકે એવી મૂડીની જરૂરિયાત હોય છે. જ્યારે વેપારી એકમોમાં પ્રમાણમાં કાયમીની મૂડી છે એની જરૂરિયાત ઓછી હોય છે, કારણ કે વેપારી છે એનો ધંધો માં એટલી જરૂરિયાત ન હોય, એનો ધંધો ક્યાંક ને ક્યાંક રોકડથી થઈ જતો હોય કે એ વેચાણ કરીને તરત એના નાણાં મેળવી શકતો, એટલે કે એ મૂડીની ઓછી જરૂરિયાત હોય છે. સેવાકીય એકમોમાં સેવાના પ્રકારના આધારે કાયમી મૂડી રોકાણ નક્કી થાય છે. એના પછી છે ધંધાનું કદ કેવડું છે. મોટા કદના એકમોની પ્રવૃત્તિઓ વિશાળ પાયા પર હોવાથી મોટા પ્રમાણમાં એને મૂડીની જરૂરિયાત રહે છે, કારણ કે ધંધો જ મોટો છે એટલે નાણાંનું પ્રમાણ પણ એને વધારે જ જરૂર રહેશે. નાનું કદ હોય તો એને ઓછી કાયમી મૂડીની જરૂરિયાત હોય, અને વેપારી છે કે જે વેપાર કરશે ને રૂપિયા મેળવી લેશે રોકડ ધંધો કરતા હોય એને તો સાવ ઓછી જરૂરિયાત રહેલી હોય છે. એના પછી છે ધંધાની કમાણીના અંદાજો. ધંધાની કમાણી સ્થિર અથવા અસ્થિર છે, નક્કી ન હોય કે દર હરેક દિવસે કે દર વર્ષે એક સરખી કમાણી થાય, ક્યારેક સ્થિર હોય તો ક્યારેક ખોટ પણ ખાવી પડે છે. કંપનીની ભવિષ્યની અંદાજિત કમાણી સ્થિર અથવા સારા પ્રમાણમાં થાય તો કંપનીની મૂડી છે એના પર આપણે ઉછીની મૂડી પર આધાર રાખી શકે છે, કે એને જે મૂડી લીધી છે એ પરત કરી શકે જો એને સારો ધંધો થયો હોય તો, સારી કમાણી થઈ હોય તો. એના પછી છે મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત. મોટા પાયા પર કાયમી મિલકતોની ધંધામાં જરૂરિયાત વધુ હોય છે, કારણ કે મોટા પાયા હોય એટલે એનો ધંધો પણ લાંબા ગાળા સમય સુધી ચાલુ રહેવાનો હોય. લાંબા ગાળા સમય સુધી ચાલે તો એને કાયમી મિલકત છે એમાં એ વધારે ધ્યાન આપે છે, એટલે કે એમાં વધારે જરૂરિયાત હોય છે. મૂડી માળખામાં ઇક્વિટી શેરનું પ્રમાણ વધુ હોય છે. કાયમી મિલકતોમાં રોકાણ વધુ હોવાને કારણે મિલકતો ખરીદી, ભાડા ખરીદી કે ભાડા પટ્ટાથી તેવી રીતે છે એને વિચારવામાં આવે છે, કારણ કે મિલકતની જરૂરિયાત કાયમી ધંધો જે કરતા હોય લાંબા ગાળાનો હોય એમાં કાયમી મિલકતોની જરૂરિયાત હોય એમાં છે એ વધારે ધ્યાન આપવામાં
આવે છે. એના પછી જે સંચાલકોનું વલણ, એટલે કે સંચાલકો છે એના વિચારો કેવા છે. જો કંપનીના સંચાલકો કંપની પર તેમનો સંચાલકીય અંકુશ જાળવી રાખવા માંગતા હોય તો તેઓ વધુ પ્રમાણમાં ઇક્વિટી શેર બહાર ન પાડવા, પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર છે એ વધુ બહાર પાડતા હોય છે. કારણ કે ડિબેન્ચર છે એ લાસ્ટમાં આપણે હમણાં જોયું કે ડિબેન્ચર સૌથી પહેલાં એને આપી દેવાના, પ્રેફરન્સ શેર આપી દે, ઇક્વિટી શેર તો બધાને દેવાતા કંઈક બચે તો જ આપવાના હોય છે. એટલે કે એ ઇક્વિટી શેર પછી બહાર પાડે ને પહેલાં પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર છે એ બહાર પાડી દેતા હોય છે. એના પછીનું છઠ્ઠું છે નાણાકીય જરૂરિયાતો. ઓછા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોય તો માત્ર ઇક્વિટી શેર બહાર પાડીને મૂડી એકઠી કરી શકાય. નાણાંની જરૂરિયાત કેટલી છે એના ઉપર આધાર રાખે છે કે બહુ જરૂરિયાત હોય તો ઇક્વિટી છે, પ્રેફરન્સ છે અને ડિબેન્ચર બધું બહાર પાડવું. થોડીક જરૂરિયાત હોય તો માત્ર ઇક્વિટી શેર બહાર પાડીને પણ આપણે છે મૂડી એકત્ર કરી શકાય છે. કે તમારી નાણાંની જરૂરિયાત કેવી છે, લાંબા ગાળાની છે, ટૂંકા ગાળાની છે કે મધ્યમની છે, એ મુજબ આપણે જામીનગીરીઓ બહાર પાડીને છે મૂડી એકત્ર કરવી જોઈએ. એના પછી છે મૂડીની જરૂરિયાતોનો સમય. જો મૂડીની જરૂરિયાત કાયમ માટે હોય તો કંપની ઇક્વિટી શેર બહાર પાડવાનું પસંદ કરશે. બીજી બાજુ કંપનીને ટૂંકા ગાળા માટે મૂડીની જરૂર હોય તો ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર બહાર પાડવામાં આવશે. કારણ કે ડિબેન્ચર છે એને બહાર પાડવા પડે છે, એને પરત કરવાનો નિર્ણય પહેલાંથી જ નક્કી થઈ જાય છે કે એને કેટલા સમય સુધી એને પરત કરવાના હોય છે. તો ઇક્વિટી શેર તો બધાને અપાઈ ગયા પછી લાસ્ટમાં આપવાના હોય છે. તો લાંબા ગાળાનું હોય તો એને ઇક્વિટી શેર જ બહાર પાડવા જોઈએ. આ હતા એના આંતરિક પરિબળો. તો હવે જોઈએ કે મૂડી માળખાને એના બાહ્ય પરિબળો, એટલે કે બહારના પરિબળો છે એ ક્યાં ક્યાં અસર કરતા હોય છે. મૂડી માળખાને તેજી મંદીની પરિસ્થિતિ, એટલે કે જ્યારે બજારમાં તેજી અથવા મંદી આવે છે તો તરત જ મૂડીને અસર કરતી હોય છે. મંદી ચાલતી હોય તો જ્યારે કંપની જામીનગીરીઓ બહાર પાડે છે કે ઇક્વિટી શેર છે, પ્રેફરન્સ શેર છે, તો એ ખરીદવા કોઈ તૈયાર થતું નથી તો કંપનીની મૂડીમાં છે ઘટાડો થાય છે, એની જરૂરિયાત પૂરી થતી નથી. પણ જ્યારે તેજીની પરિસ્થિતિ ચાલતી હોય છે, કંપની વિવિધ જામીનગીરીઓ બહાર પાડતી હોય છે, ત્યારે છે વ્યક્તિ એ જામીનગીરી ખરીદવા આકર્ષાય છે, એ જામીનગીરી ખરીદે છે અને કંપનીમાં મૂડીનું પ્રમાણ વધે છે. તો તેજી મંદીના લીધે પણ કંપનીની કે ધંધાની છે એ મૂડીમાં અસર થતી હોય છે. એના પછી છે બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર. મૂડી માળખામાં પ્રવર્તમાન વ્યાજનો દર ઊંચો હોય તો ઇક્વિટી શેર બહાર પાડી ભંડોળ મેળવવાનું લક્ષણ રહે છે. કારણ કે વ્યાજનો દર જ વધારે છે, આપણને વ્યાજ જ વધારે મળવાનું છે. કારણ કે ઊંચીની મૂડી પર વધુ વ્યાજની ચૂકવણી કંપની માટે બોજારૂપ બની જાય છે. હવે તમને વધુ વ્યાજ આપે તો એનું નફાકારકતાનું પ્રમાણ પણ ઘટી જાય છે, એને નફો ઓછો મળે એ કંપની પણ સહન કરી શકતી નથી. કારણ કે જ્યારે વ્યાજનો દર છે એ બહુ ઊંચો હોય તો એ કંપની માટે બોજરૂપ થાય છે. કારણ કે એનો નફો ઘટી જાય છે, એની પાસે જે નાણાંનું પ્રમાણ પણ ઘટી જાય છે. પરંતુ વ્યાજનો દર ઓછો હોય ત્યારે કંપની છે મૂડી માળખા તરીકે ડિબેન્ચરને સ્થાન આપે છે. કારણ કે ડિબેન્ચરનું વ્યાજદર પહેલાંથી જ નક્કી થઈ ગયું હોય છે, પછી બજારમાં ભાવ વધારે થાય કે બજારમાં ભાવ ઘટાડો થાય. એના પછી થર્ડ છે મૂડી પડતર જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ. મૂડી ઊભી કરવા માટે જામીનગીરીઓ બહાર પાડવામાં આવે છે. મૂડી ઊભી કરવી એટલે કે એને નાણાંની પ્રાપ્તિ કરવા માટે જામીનગીરી, એટલે કે આ વિવિધ શેર છે, ડિબેન્ચર, પ્રેફરન્સ શેર છે, ઇક્વિટી શેર છે, આવી બધી જામીનગીરીઓ બહાર પાડીને એની મૂડી પ્રાપ્ત કરે છે. ત્યારે કંપનીએ વિજ્ઞાપન પત્ર બહાર પાડવાનો ખર્ચ, એને કમિશન, દલાલી વગેરે ખર્ચાઓ પણ કરવા જ પડે છે. એ એડવર્ટાઇઝ ન કરે, દલાલીને ન આપે તો એની જે જામીનગીરી બહાર પાડવાનું છે એ વ્યવસ્થિત કાર્ય થતું નથી, એટલે કે જામીનગીરી બહાર પાડવાનો પણ એને ખર્ચ કરવો પડે છે. જેમ આ ખર્ચા વધુ તેમ મૂડી પડતર વધુ, એટલે કે મૂડી ઉપરનો ખર્ચ છે એ વધી જાય છે. વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવા જુદા જુદા ખર્ચા કરવા પડે. ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ જામીનગીરીઓ બહાર પાડવાની સરખામણીમાં ઓછો આવે છે. એના પછી છે કાનૂની નિયંત્રણો. હવે કોઈપણ જામીનગીરીઓ બહાર પાડવા માટે છે કાનૂની નિયંત્રણો પણ ક્યાંક ને ક્યાંક અસર કરતા હોય છે. કાનૂન ન હોય તો કોઈપણ કાર્ય વ્યવસ્થિત થઈ શકતું નથી. એટલે કે કાનૂની નિયંત્રણો જેવા કે મૂડી માળખું પસંદ કરતી વખતે કાનૂની નિયંત્રણો, એટલે કે કાયદાકીય નિયંત્રણો પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. કંપની ધારા પ્રમાણે જામીનગીરીઓ બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપનીએ ઇક્વિટી શેર ફરજિયાત બહાર પાડવા જ પડે છે. હવે ડિબેન્ચર બહાર પાડે તો એનો ખર્ચો છે, એને પ્રાપ્ત પરત કરવાનો સમયગાળો છે, એ બધું જ એને યોગ્ય સમયે યોગ્ય રીતે એને સફળ થાય છે.
પણ કાયદો એમ કહે છે કે મૂડી મેળવતી વખતે ઇક્વિટી શેર ફરજિયાત બારે પાડવાના. આ ઉપરાંત સેબીના નિયમો, આરબીઆઈના નિયમો છે, કંપની ધારાની જોગવાઈઓ છે, આ બધું જ ધ્યાનમાં લઈને છે કંપનીએ મૂડી પ્રાપ્ત કરવાની હોય છે. એના પછી છે કરવેરાની નીતિ, એટલે કે ટેક્સ ભરવાની નીતિ કેવી છે. કરવેરાનું પ્રમાણ ઊંચું હોય તો કંપની ડિબેન્ચર બહાર પાડી વધુ મૂડી ભંડોળ મેળવવાનું વલણ રાખે છે, જેથી ડિબેન્ચર પર ચૂકવેલ વ્યાજની રકમ કરવેરાના હેતુ માટે આવકમાંથી કપાત તરીકે મજરે મેળવી શકાય. એટલે કે ડિબેન્ચરમાં એના વ્યાજ તરીકે દર્શાવી દઈએ કે અમે આટલું વ્યાજ ચૂકવ્યું, કારણ કે એ વ્યાજ છે એ ક્યાંય દર્શાવવાનું હોતું નથી એટલા માટે. આ જ પ્રમાણે ડિવિડન્ડની આવક કરમુક્ત હોય કે ડિવિડન્ડની આવક પર નીચા દરે કર વસૂલ કરાતો હોય ત્યારે સ્વાભાવિક રીતે છે એ રોકાણકારો ઇક્વિટી શેર વધુ લોકપ્રિય બને છે. એના પછીનું છઠ્ઠું છે સંસ્થાકીય રોકાણો. હવે સંસ્થાકીય જે રોકાણકારો છે તો એમાં વીમા કંપની આવી જાય, બેંક આવી જાય, રાજ્ય અને કેન્દ્ર સરકારની નાણાકીય સંસ્થાઓ આવી જાય અને તેમના સ્થાપિત નિયમો કે શરતોને આધીન રહી કંપનીઓના શેર કે ડિબેન્ચરમાં રોકાણ કરે છે. મૂડી માળખાની રચના કરતી વખતે, મૂડી માળખાની રચનામાં ફેરફાર કરતી વખતે આ બધી જ સંસ્થાઓ અને એના જે વલણો એટલે કે એના વિચાર છે એને શરતોને આધીન જ વીમા કંપનીના નિયમો હોય, બેંકના નિયમો હોય, આ બધા જ એની શરતો અને વલણોને આધીન છે એની વિચારણા કરવામાં આવે છે. આપણને જેમ વિચાર આવે એમ આપણે રોકાણમાં આપણે કોઈ કાર્ય કરી શકી નહીં, પણ રોકાણકારો છે એને રોકાણ કરતી વખતે આ બધી જ શરતો અને વલણો છે એને ફોલો કરવી પડે છે. એના પછીનું લાસ્ટ છે વિદેશી સંસ્થાકીય રોકાણકારો. વિદેશી રોકાણકાર સંસ્થા એવી સંસ્થા છે કે જેની સ્થાપના અને નોંધણી ભારત બહાર થઈ હોય અને જેનો ઉદ્દેશ ભારતના પ્રાથમિક અને ગૌણ બજારમાં નિયત કરેલી જામીનગીરીઓમાં રોકાણ કરવાનો હોય, એટલે કે વિદેશમાં એને ક્યાંય રોકાણ કરેલું હોય એની નોંધણી કરાવેલી હોય અને એને છે જામીનગીરીમાં રોકાણ કરવાનો રહેલો હોય છે. વિદેશી રોકાણ સંસ્થાએ સેબી સમક્ષ તેની નોંધણી કરાવવી પડે છે, એટલે કે અન્ય દેશની સંસ્થાઓ એને પહેલાં આપણી દેશની સેબીમાં એને નોંધણી કરાવવાની. આવી સંસ્થાઓને ભારતીય કંપનીના શેર ડિબેન્ચર ખરીદવાની મંજૂરી અપાય છે. એટલે કે અન્ય દેશના કોઈ વ્યક્તિ આપણા શેર ડિબેન્ચરથી ખરીદી વેચાણ કરવા હોય તો પહેલાં આપણી સેબીમાં નોંધણી કરાવવી, પછી જ આપણા શેર કે ડિબેન્ચર ખરીદી શકે છે. આના લીધે પણ છે એ મૂડી માળખાને અસર થતી હોય છે. તો આપણે અહીંયા મૂડીનો અર્થ જોયું, મૂડી માળખાનો અર્થ જોયું, એની લાક્ષણિકતા જોઈ, એના આપણે ચાર પ્રકાર જોયા અને એને અસર કરતા બે પરિબળો વિશે સમજ્યા. હવે એ જ મૂડીમાં બીજો એનો ટોપિક છે કાર્યશીલ મૂડી, એટલે કે વર્કિંગ કેપિટલ. એ આપણે આના પછીના નેક્સ્ટ પાર્ટમાં અભ્યાસ કરીશું.